દેશભરમાં મહાવીર જયંતીની હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે. જૈન ધર્મમાં સૌથી ખાસ તહેવારોમાં મહાવીર જયંતીનું મહત્વ છે. અહિંસાને સૌથી મોટો ધર્મ માનવાની શિક્ષા આપનાર ભગવાન મહાવીરની જયંતી ઉપર રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ એક રિપોર્ટ. પરિગ્રહ, વિશ્વમૈત્રી અને જીવદયા જેવા સંદેશના પ્રચાર પ્રસાર સાથે મહાવીર જયંતીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવી છે. તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર દેશવાસીઓને આ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. ભગવાન મહાવીરને શાંતિ, અહિંસા અને સમરસતાના સંદેશાનો પ્રેરણાસ્ત્રોત ગણાવતા પ્રધાનમંત્રીએ એક વિડીયો પણ શેર કર્યો છે. અહિંસા કે સંદેશવાહક ભગવાન મહાવીરજી કા જીવન દર્શન હમ સભી કે લીએ પ્રેરણા દેહી હૈ. समस्त देशवासियों को महावीर जयंती की शुभकामनाएं. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ દ્વારા આયોજિત ધર્મયાત્રાને શાસન ધ્વજ લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. આ ધર્મયાત્રામાં ભગવાન મહાવીર સ્વામીના જીવન કર્મને ઉજાગર કરતા વિશેષ શણગાર સાથે 24 તીર્થંકરોના 24 ફ્લોટ ધર્મયાત્રામાં જોડાયા હતા. ભગવાન મહાવીરના જીવન પ્રસંગ ઉપરની ચિત્ર સ્પર્ધા, જીવદયાના કાર્યક્રમો, આમ અનેક કાર્યક્રમોએ સમગ્ર શહેરમાં ભગવાન મહાવીરના જન્મજયંતિને ઉજવવાના એક સરસ વાતાવરણ બનાવવા માટે પણ અભિનંદન આપું છું. અમદાવાદમાં વિવિધ જૈન સંઘો દ્વારા નારણપુરા ખાતે અને હાટકેશ્વર ખાતેથી બે રથયાત્રાનું આયોજન કરાયું હતું. જૈન ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી આ રથયાત્રાનું આયોજન કરાય છે. ત્યારે આ રથયાત્રામાં પ્રભુજીનો પ્રાચીન રથ, રાજસ્થાની ઘેર નૃત્ય, હાથી, બેન્ડવાજા ઉપરાંત બળદગાડામાં બહેનોની મંડળીઓએ આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રામાં અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ જોડાયા હતા. ખાસ કરીને નગરજનોને સંદેશો આપ્યો કે પ્રભુ મહાવીરે જે રસ્તો અપનાવ્યો, જે રીતે શાંતિ સ્થાપી અને જે રીતે ભાઈચારાની લાગણી આ સંદેશમાંથી મળે છે, તો એ આજના સમયમાં પણ આપણે આ ભાઈચારો અને શાંતિ અને કરુણા માટે, અહિંસા માટે આપણે બધા એક થઈએ. ધોરાજી ખાતે ભગવાન મહાવીર જયંતી નિમિત્તે નીકળેલી વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી જૈન દેરાસર ખાતે પહોંચી હતી. આ પ્રસંગે ધોરાજી જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. નવસારીમાં પણ સમસ્ત જૈન સમાજ આયોજિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં વહેલી સવારે શહેરમાં ભગવાન મહાવીરની વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં જૈન સમાજના જૈન મુનિઓ તથા જૈન અગ્રણીઓ સાથે ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન મહાવીરના ભજનોની રમઝટ બોલાવી મહાવીરમય બની બાળકો નાચી ઉઠ્યા અને નવસારી શહેર ભગવાન મહાવીરના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. સેલવાસમાં જૈનો દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અહિંસા પરમો ધર્મના સંદેશ સાથે નગરના વિવિધ માર્ગો પરથી યાત્રા જ્યારે ઝંડા ચોક પહોંચી ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા યાત્રાને આવકારી ઠંડા શરબતો પીવડાવી કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું હતું. અમારી ફરજ બી હતી કે ભાઈ એમનું સ્વાગત કરીએ ને એમને શરબત પીવડાવીએ, ને એ હિસાબે અમે લોકો આ પ્રોગ્રામ રાખેલો. તે હિસાબે બહુ સારી રીતે ગયો, એ લોકો બહુ સારી રીતે અમને મળ્યા, અમે એમનો સ્વાગત કર્યો ને ભાઈચારાનો એક મિસાલ અમે લોકો બતાવી. જૈન ધર્મને અને મહાવીર સ્વામી ભગવાનનો આજે જે વરઘોડો નીકળ્યો, તે વરઘોડાની દરેકે હિન્દુ મુસ્લિમે દરેકે ભેગા થઈ અને સ્વાગત કર્યું તેમનું અને ઘણો જ એકતાથી રહ્યા અને એકતાથી રહે કાયમ માટે તે અમારી ભાવના છે. તો આ બાજુ વડોદરા શહેરના જૈન સમાજ દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે અહિંસાના પ્રચાર અર્થે ભગવાન મહાવીરની 13 ફૂટ ઊંચી પ્રતિમા સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ડીજેના તાલે મહાવીર સ્વામીના જીવન ચરિત્રનો મહિમા વર્ણવતા ગીતોના તાલે જૈન સમાજ ઝૂમી ઉઠ્યો હતો. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.